નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉલાણ ચિરાગ સર્વોપરી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું. હવે મિત્રો, ધોરણ 7 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને ચેપ્ટર નંબર છે આપણું 3, એટલે કે રેસાથી કાપડ સુધી, અને ભાગ નંબર છે આપણું 5. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 4 ની અંદર ઊન વિશેની બધી માહિતી મેળવી ચૂક્યા છીએ કે રેસામાંથી ઊનને કઈ રીતે રૂપાંતરિત કરવામાં આવે છે, રેસામાંથી ઊનને કઈ રીતે રૂપાંતરિત કરવામાં આવે છે, ક્યાં ક્યાં પ્રાણીઓમાંથી ઊન મેળવવામાં આવે છે. તો અત્યાર સુધીની જે બધી માહિતી હતી મિત્રો, એ બધી આપણે ઊન વિશેની માહિતી મેળવી હતી. તો હવે આ ભાગ 5 ની અંદર આપણે રેશમ વિશેની માહિતી મેળવવાની છે. તો ઊન અને રેશમ એ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો કે ઊન અને રેશમ એ પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે. તો ઊન વિશેની બધી માહિતી આપણે મેળવી લીધી છે, અને હવે આ ભાગની અંદર આપણે રેશમ વિશેની માહિતી મેળવવાની છે. તો જોઈએ મિત્રો કે પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 28 ઉપર તમને રેશમ વિશેની માહિતી આપેલી છે. તો ત્યાર પહેલા થોડુંક આપણે જોઈ લઈએ મિત્રો કે ઊનની અંદર આપણે શું કરતા હતા. તો કે ઊનને વર્ગીકરણ કરવા માટે આપણે કારખાનાની અંદર મોકલતા હતા. તો એના વિશે થોડુંક જોઈ લઈએ કે આપણા દેશમાં ઊનનો ઉદ્યોગ અનેક વ્યક્તિઓ માટે આજીવિકાનું એક અગત્યનું સાધન છે, પરંતુ ઊનના વર્ગીકરણનું જે કામ છે એ કામ ખૂબ જોખમ ભરેલું છે. આપણે કીધું ને કે ઊનને આપણે વર્ગીકરણ કરવા માટે આપણે કારખાનાની અંદર મોકલીએ છીએ, તો આ વર્ગીકરણનું જે કામ છે એ ખૂબ જ જોખમ ભરેલું કામ છે. કેમ? તો જોઈએ કે કેમ કે તે કરનારાને ક્યારેક એન્થ્રેક્સ નામના બેક્ટેરિયાનો ચેપ લાગે છે. જે વ્યક્તિઓ આ ઊનનું વર્ગીકરણ કરતા હોય છે એ વ્યક્તિઓને એન્થ્રેક્સ નામના બેક્ટેરિયાનો ચેપ લાગવાનો ભય વધારે છે, જે લોહીના ઘાતક રોગોનું કારણ બને છે. એન્થ્રેક્સ નામના બેક્ટેરિયા છે એ કેવા રોગોનું? તો કે લોહીના ઘાતક રોગોનું કારણ બને છે. તો આ રોગોને શોર્ટર્સ રોગ કહે છે. ઇન્ડસ્ટ્રીમાં એટલે કે કારખાનાઓમાં કામ કરનાર કારીગરો માટે આ એક વ્યાવસાયિક સંકટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વ્યાવસાયિક સંકટ કહેવામાં આવે છે. તો આ માહિતી હતી વ્યાવસાયિક સંકટ, એટલે કે કારખાનાઓમાં જે વ્યક્તિઓ આ ખેતરોના ઊનનું જે વર્ગીકરણ કરતા હોય છે તેમને એન્થ્રેક્સ નામના બેક્ટેરિયાનો ચેપ લાગે છે. એન્થ્રેક્સ નામના બેક્ટેરિયાનો ચેપ લાગવાથી ક્યાં રોગો થાય? તો કે લોહીના ઘાતક રોગોનું કારણ બને છે. તો આ માહિતી હતી વ્યાવસાયિક સંકટ વિશેની. તો હવે જોઈએ રેશમ વિશેની થોડી માહિતી, જે મુદ્દો તમને પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 28 ઉપર 3.2 આપેલો છે. એ રેશમ, પ્રાણી રેશા, તો કે ઊન અને રેશમ, એમાં ઊન વિશેની માહિતી આપણે મેળવી ચૂક્યા છીએ, અને હવે જોઈએ રેશમ. તો કે સિલ્કના રેશા પણ પ્રાણી જ રેશા છે, એટલે કે રેશમના રેશા પણ પ્રાણી જ રેશા છે. જેમ ઊનના રેશા પ્રાણી જ રેશા છે, એવી જ રીતે આ રેશમના રેશા પણ પ્રાણી જ રેશા છે. રેશમના કીડાઓ રેશમના રેશાઓનું નિર્માણ કરે છે. રેશમના રેશાઓનું નિર્માણ કોણ કરે છે? કોણ બનાવે છે? તો કે રેશમના કીડાઓ રેશમના રેશાઓનું નિર્માણ કરે છે. રેશમના કીડાઓ એ રેશમના રેશાઓનું નિર્માણ કરે છે, એટલે કે રેશમના રેશા કોણ બનાવે છે? તો કે રેશમના રેશા એ રેશમના કીડાઓ બનાવે છે. રેશમ પ્રાપ્ત કરવા માટે રેશમના કીડાઓનો ઉછેર કરવો તેને સેરીકલ્ચર કહે છે. સમજો મિત્રો, પ્રશ્ન આવશે સેરીકલ્ચર એટલે શું.
અથવા તો શેરી કલ્ચર કોને કહેવાય, ખાસ ધ્યાન આપજો. શેરી કલ્ચર એટલે શું? તો જોઈએ કે રેશમ પ્રાપ્ત કરવા માટે રેશમના કીડાઓનો ઉછેર કરવો તેને શેરી કલ્ચર કહે છે. જેમ આપણે ઊનની અંદર જોયું હતું કે પસંદગી લક્ષી સંવર્ધન, તો એવી જ રીતે રેશમ ની અંદર કઈ પદ્ધતિ આવે છે? સેરીકલ્ચર. બરાબર છે. તો સેરીકલ્ચર એટલે શું? તો કે રેશમ પ્રાપ્ત કરવા માટે રેશમના કીડાઓનો ઉછેર કરવો પડે છે તેને શું કહેવામાં આવે છે? સેરીકલ્ચર કહેવામાં આવે છે. આપણે પસંદગી લક્ષી સંવર્ધનમાં શું જોયું હતું? તો કે છુવાડા વાળ ધરાવતા ઘેટાઓને ઉત્પન્ન કરવામાં આવે છે. શેના માટે? તો કે ઊન મેળવવા માટે. તો એવી જ રીતે રેશમ મેળવવા માટે રેશમના કીડાઓનો ઉછેર કરવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે? સેરીકલ્ચર કહેવામાં આવે છે. આગળ જોઈએ. તમારા માતૃશ્રી, કાકીશ્રી કે દાદીમાને પૂછીને જુદા જુદા પ્રકારના રેશમ અને રેશમી સાડીઓ વિશે જાણકારી મેળવો. હવે જુદા જુદા પ્રકારના રેશમની યાદી બનાવો. રેશમ મેળવવાની પદ્ધતિની ચર્ચા કરીએ તે અગાઉ રેશમના કીડાના જીવન ચક્ર વિશે જાણવું રસપ્રદ બનશે. એટલે કે રેશમના જે કીડાઓ છે એનું આખું જીવન ચક્ર કઈ રીતનું હોય છે એના વિશે જાણવું એ ખૂબ જરૂરી છે. તો જોઈએ આપણે કે રેશમના કીડાની જીવનગાથા. રેશમના કીડાની જીવનગાથા જોઈએ મિત્રો. કે માદા રેશમનો કીડો ઈંડા આપે છે, ડિંભ નીકળે છે. સમજો, માદા જે રેશમનો કીડો છે એટલે કે કઈ જાતિ? સ્ત્રી જાતિ કે પુરુષ જાતિ? તો કે સ્ત્રી જાતિ. કે માદા રેશમનો કીડો એટલે કે સ્ત્રી જાતિના રેશમનો કીડો ઈંડા આપે છે અને ડિંભ નીકળે છે. તો આપણે લખી શકીએ કે માદા રેશમનો કીડો ઈંડા આપે છે અને ડિંભ નીકળે છે. ડિંભ એટલે શું એ આગળ જોઈએ. કેટરપિલર વૃદ્ધિ પામીને તેના જીવન ચક્રની ત્યાર પછીની અવસ્થામાં આવે છે. તો જોઈએ કે આપણે કીધું કે માદા રેશમનો કીડો એ ઈંડા આપે છે અને ડિંભ નીકળે છે, જેને કેટરપિલર અથવા તો રેશમનો કીડો કહે છે. ડિંભ એટલે શું? સમજો કે માદા જે રેશમનો કીડો છે એ ઈંડા આપે છે અને ડિંભ નીકળે છે. તો ડિંભ એટલે શું? કે જેને કેટરપિલર અથવા રેશમનો કીડો કહે છે. માદા રેશમનો કીડો જે ઈંડા આપે છે અને ડિંભ નીકળે છે એને શું કહેવામાં આવે છે? કેટરપિલર અથવા રેશમનો કીડો કહે છે, કે જેને કેટરપિલર અથવા રેશમનો કીડો કહે છે. રેશમનો કીડો કયો તોય ભલે, કેટરપિલર કયો તોય ભલે, અને ડિંભ કયો તોય ભલે, આ ત્રણેય વસ્તુ તેમ જ છે. એટલે માદા રેશમનો જે કીડો છે એ ઈંડા આપે છે, જેને શું કહેવામાં આવે છે? ડિંભ અથવા તો કેટરપિલર અથવા તો રેશમનો કીડો કહેવામાં આવે છે. હવે આગળ જોઈએ કે કેટરપિલર એટલે કે રેશમનો કીડો વૃદ્ધિ પામીને તેના જીવન ચક્રની ત્યાર પછીની અવસ્થામાં આવે છે. સમજો કે કેટરપિલર વૃદ્ધિ પામીને
તેની જીવન ચક્રની ત્યાર પછીની તેની જીવન ચક્રની ત્યાર પછીની અવસ્થામાં આવે છે. હવે જીવન ચક્રની ત્યાર પછીની અવસ્થા એટલે કે રેશમનો કીડો જે અવસ્થામાં છે તે એનાથી આગળની અવસ્થા જેને ત્યાર પછીની અવસ્થા કહેવામાં આવે છે. આગળ જોઈએ તો તેને કોષિત અવસ્થા એટલે કે પ્યુપા કહેવામાં આવે છે. આપણે કીધું કે કેટરપિલર વૃદ્ધિ પામીને તેની જીવન ચક્રની ત્યાર પછીની અવસ્થા એટલે કે તેનાથી આગળની અવસ્થામાં આવે છે જેને પ્યુપા અવસ્થા કહે છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, જેને પ્યુપા અવસ્થા કહે છે. પ્રશ્ન આવશે મિત્રો કે પ્યુપા એટલે શું, તો કહી શકાય કે કેટરપિલર એટલે કે રેશમનો કીડો વૃદ્ધિ પામીને તેની જીવન ચક્રની ત્યાર પછીની અવસ્થામાં આવે છે જેને પ્યુપા અવસ્થા કહેવામાં આવે છે. આ પ્રશ્ન આવશે, ખાસ ધ્યાન રાખજો. આગળ જોઈએ કે તે પોતાની આળસ એટલે કે પોતાની આસપાસ ઝાડુ રચે છે કે જે તેને પકડી રાખવામાં મદદ કરે છે. તો કે આ જે પ્યુપા છે, પ્યુપા અવસ્થા છે રેશમના કીડાની, જે પ્યુપા અવસ્થા છે એ અવસ્થા તે પોતાની આસપાસ એક ઝાડુ રચે છે કે જે તેને પકડી રાખવામાં મદદ કરે છે. એટલે આ અવસ્થા, આ અવસ્થામાં તે પોતાની આસપાસ ઝાડુ રચે છે જે તેને પકડી રાખવામાં મદદ કરે છે. એટલે આ અવસ્થા એટલે કઈ અવસ્થા? તો કે પ્યુપા અવસ્થા. પ્યુપા અવસ્થામાં શું કરે છે? તે પોતાની આસપાસ એક ઝાડુ રચે છે કે જે તેને પકડી રાખવામાં મદદ કરે છે. આગળ જોઈએ, ત્યારબાદ તે પોતાના માથાને અંગ્રેજીનો જે આંખનો જે અંક હોય છે એ આકારમાં એક છેડાથી બીજા છેડા સુધી લઈ જાય છે. સમજો મિત્રો, ત્યારબાદ તે પોતાના માથાને ત્યારબાદ તે પોતાના માથાને અંગ્રેજી આઠ આકારમાં અંગ્રેજીના આંકડાના આકારમાં એક છેડાથી બીજા છેડા સુધી લઈ જાય છે. ત્યારબાદ તે પોતાના માથાને અંગ્રેજીના આંકડાના આકારમાં એક છેડાથી બીજા છેડા સુધી લઈ જાય છે. તે દરમિયાન કેટરપિલર પ્રોટીનના બનેલા સાંકળાઓનો શું કરે છે? તાવ કરતો જાય છે કે જે હવાના સંપર્કમાં આવતા રેશમનો તાર બને છે. સમજો મિત્રો, જ્યારે પોતાના માથાને કોણ? કેટરપિલર પોતાના માથાને અંગ્રેજીના આંકડાના આકારમાં એક છેડાથી બીજા છેડા સુધી લઈ જાય છે ત્યારે કેટરપિલર પ્રોટીનના બનેલા સાંકળાનો સ્ત્રાવ કરે છે. ત્યારે કેટરપિલર પ્રોટીનના બનેલા સાંકળાનો સ્ત્રાવ કરે છે. શું કરે છે? ત્યારે પ્રોટીનના બનેલા સાંકળાનો સ્ત્રાવ કરે છે. તો એ કાંકડા હવાના સંપર્કમાં આવતા રેશમનો તાર બને છે. જે હવાના સંપર્કમાં આવતા રેશમનો તાર બને છે. સમજો મિત્રો, ક્યાંથી ક્યાં શું થાય છે કે જ્યારે કેટરપિલર
પોતાના માથાને અંગ્રેજીના આઠણાના આકારમાં એક છેડાથી બીજા છેડા સુધી લઈ જાય છે ત્યારે કેટરપિલર પ્રોટીનના બનેલા તાંતણાનો શું કરે છે, સ્ત્રાવ કરે છે, એટલે કે પ્રોટીનના બનેલા તાંતણા બનાવે છે. ત્યારે એ તાંતણા હવાના સંપર્કમાં આવતા રેશમના તાર બને છે. આગળ જોઈએ. ઝડપથી કેટરપિલર આ રેશમના તાર વડે પોતાની જાતને ઢાંકી દે છે અને તે પ્યુપામાં રૂપાંતરિત પામે છે. તો આ ઢાંકવા માટેના આવરણને પોસેટો કહે છે. સમજો મિત્રો કે જ્યારે આ પ્રોસેસ થાય છે, એટલે કે આ તાર બને છે, ત્યારે ઝડપથી કેટરપિલર આ રેશમના તાર વડે પોતાની જાતને ઢાંકી દે છે. આ તાર બની ગયા પછી શું કરશે? તો કે ઝડપથી કેટરપિલર આ તાર વડે પોતાની જાતને ઢાંકી દે છે. કારણ કે તાર બન્યા ઇતાર વડે પોતાની જાતને ઝડપથી ઢાંકી દે છે. આ ઢાંકવા માટેના આવરણને શું કહેવામાં આવે છે? તો કે કોસેટો કહેવામાં આવે છે. તો કે આ ઢાંકવા માટેના આવરણને કોસેટો કહે છે. સમજો, આ ઢાંકવા માટેના આવરણને શું કહેવામાં આવે છે? તો કે કોસેટો કહેવામાં આવે છે. પ્યુપાનો હવે પછીનો વિકાસ આ કોસેટોમાં જ થાય છે. એટલે કે આ જે પ્યુપા હતું, એ પ્યુપાનો હવે પછીનો જે વિકાસ છે એ શેમાં થશે? તો કે કોસેટોમાં થશે. તો કે પ્યુપાનો હવે પછીનો વિકાસ આ કોસેટોમાં થાય છે. પ્યુપાનો હવે પછીનો વિકાસ આ કોસેટોમાં થાય છે. આગળ જોઈએ કે અને તે પતંગિયામાં રૂપાંતરિત પામે છે. હવે આપણે કીધું કે આ પ્યુપાનો હવે પછીનો વિકાસ કેસેમાં થાય છે? તો કે કોસેટોમાં થાય છે અને તે પતંગિયામાં રૂપાંતરિત થાય છે. પતંગિયામાં રૂપાંતરિત થાય છે. આગળ જોઈએ. રેશમના તારનો ઉપયોગ રેશમના વસ્ત્રો બનાવવા માટે થાય છે. હવે તમે કલ્પના કરી શકો કે રેશમનો નરમ તાંતણો સ્ટીલના તાર જેટલો મજબૂત હોય છે. હવે તમે એવી કલ્પના કરો કે આ રેશમના તારનો જે તાંતણો છે એ સ્ટીલ જેવો મજબૂત હશે. તો જોઈએ આપણે કે કીધું કે રેશમના તારનો ઉપયોગ રેશમના વસ્ત્રો બનાવવા માટે થાય છે. આ જે રેશમના તાર બન્યા એ રેશમના તારનો ઉપયોગ રેશમના વસ્ત્રો બનાવવા માટે થાય છે. આ રેશમના તારનો ઉપયોગ રેશમના વસ્ત્રો બનાવવા માટે થાય છે. તો આગળ જોઈએ કે રેશમના કીડાના કોષટોમાંથી રેશમના દોરવા મેળવવામાં આવે છે. જેમાંથી રેશમના કીડાના કોષટોમાંથી રેશમના દોરા મેળવવામાં આવે છે. રેશમના કીડાના કોષટોમાંથી રેશમના દોરા મેળવવામાં આવે છે. આગળ જોઈએ કે રેશમના કીડાઓના ઘણા પ્રકારો છે, જેઓ એકબીજા કરતા જુદા કરી આવે છે અને તેમના વડે મળતા રેશમના તાર પોત રેશમના તાર એટલે કે પોત જુદા જુદા હોય છે. એટલે કે રેશમના કીડાઓના ઘણા બધા પ્રકારો છે. રેશમના કીડાના ઘણા પ્રકારો છે. રેશમના કીડાના ઘણા બધા પ્રકારો છે, જેઓ એકબીજા કરતા જુદા તરી આવે છે અને તેમના વડે મળતા રેશમના તાર જેઓ એકબીજા કરતા
જુદા તરી આવે છે અને જો એકબીજા કરતા જુદા તરી આવે છે અને તેમના વડે મળતા રેશમના તાર એટલે કે કોત જુદા જુદા હોય છે. વડે મળતા રેશમના તાર કોત જુદા જુદા હોય. હા, સ્વાભાવિક છે મિત્રો, રેશમના કીડા જુદા જુદા પ્રકારના હોય તો તેમના વડે મળતા રેશમના તાર પણ જુદા જુદા પ્રકારના હોય છે. તો આગળ જોઈએ કે આમ ટસર સિલ્ક, મુગા સિલ્ક, કોસા સિલ્ક વગેરે જુદા જુદા પ્રકારના રેશમના કીડાઓમાંથી રેશમના તાર વડે મેળવાય છે. તો આવી જ રીતે ટસર સિલ્ક છે એટલે ટસર, આમ ટસર સિલ્ક યાદ રાખજો મિત્રો, સિલ્કના પ્રકાર એટલે કે રેશમના પ્રકાર કયા કયા પ્રકારના રેશમ હોય તો કે ટસર સિલ્ક છે, ત્યાર પછી મુગા સિલ્ક છે, કોસા સિલ્ક છે, મુગા સિલ્ક, કોસા સિલ્ક વગેરે. તો કે આમ ટસર સિલ્ક, મુગા સિલ્ક, કોસા સિલ્ક વગેરે જુદા જુદા પ્રકારના રેશમના કીડાઓમાંથી રેશમના તાર વડે મેળવાય છે. જુદા જુદા પ્રકારના રેશમના કીડાઓમાંથી રેશમના તાર વડે મેળવાય છે. સિલ્કના પ્રકાર, રેશમના પ્રકાર કહીએ તો ક્યાં ક્યાં આવશે? ટસર સિલ્ક છે, મુગા સિલ્ક છે અને કોસા સિલ્ક છે. તો આ બધા રેશમના જે પ્રકાર છે, બધા પ્રકાર એટલે કે અલગ અલગ પ્રકારના જે રેશા છે એ જુદા જુદા પ્રકારના રેશમના કીડાઓમાંથી મેળવવામાં આવે છે. તો સૌથી સામાન્ય રેશમનો કીડો એ મલબેરી રેશમનો કીડો છે. નામ યાદ રાખજો મિત્રો, સૌથી સામાન્ય રેશમનો કીડો મલબેરી રેશમનો કીડો છે. સૌથી સામાન્ય રેશમનો કીડો મલબેરી રેશમનો કીડો છે. મલબેરી રેશમનો કીડો એ સૌથી સામાન્ય રેશમનો કીડો છે. તો આ કીડાના કોષેટોમાંથી મળતો રેશમનો તાર મુલાયમ, ચમકદાર અને લચકપણું ધરાવતો હોય છે અને તે જુદા જુદા રમમાં રમી શકાય છે. કે મલબેરી રેશમનો જે કીડો છે કેવો હોય છે? તો કે સૌથી સામાન્ય હોય છે. અને મલબેરી રેશમના કીડામાંથી મળતો રેશમનો તાર લખીએ કે મલબેરી રેશમના કીડામાંથી મળતો રેશમનો તાર કેવો હોય છે? મલબેરી રેશમના કીડામાંથી મળતો રેશમનો તાર કેવો હોય છે? તો કે મુલાયમ, ચમકદાર અને લચકપણું ધરાવતો હોય છે. મુલાયમ, લચકદાર અને ચમકપણું ધરાવતો હોય છે. તેને જુદા જુદા રંગમાં રંગી પણ શકાય છે. તેને જુદા જુદા રંગમાં રંગી શકાય છે. સમજાણું મિત્રો, તેને જુદા જુદા રંગમાં રંગી પણ શકાય છે. તો રેશમના કીડાઓનું પાલન અને ઉછેર એ ભારતનો અતિ પ્રાચીન વ્યવસાય છે. એટલે ઘણા વર્ષો પહેલા રેશમના કીડામાંથી રેશમ મેળવવા માટે રેશમના કીડાનું શું કરવામાં આવતું? તો કે એનો ઉછેર કરવામાં આવતો. આ ખૂબ જ પ્રાચીન પ્રક્રિયા છે.
તો વ્યાપારી ધોરણે ભારત બહોળા પ્રમાણમાં રેશમનું ઉત્પાદન કરે છે. રેશમના કીડાનો ઉછેર એ ખૂબ પ્રાચીન વ્યવસાય છે. ભારત રેશમના કીડાનો ઉછેર એ ખૂબ જ પ્રાચીન પ્રક્રિયા છે, એટલે કે પ્રાચીન વ્યાપાર છે. વ્યાપારી ધોરણે ભારત બહોળા પ્રમાણમાં રેશમનું ઉત્પાદન કરે છે, એટલે કે ભારત બહોળા પ્રમાણમાં એટલે કે મોટા પ્રમાણમાં રેશમનું ઉત્પાદન કરે છે. તો આ વાત હતી મિત્રો આપણે રેશમ વિશે. તો હવેની જે પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિ નંબર 3.5, પ્રવૃત્તિ નંબર 3.6 અને પ્રવૃત્તિ નંબર 3.7, તો પછી જોશું મિત્રો. તો અત્યારે જોયું આપણે કે રેશમ વિશેની ચર્ચા, તો કે રેશમના રેશા પણ કયા છે, તો કે પ્રાણીજ રેશા છે. જેવી રીતે ઊન છે ઊન પ્રાણીજ રેશા છે, એવી રીતે રેશમ પણ પ્રાણી રેશા છે. રેશમના કીડાઓ રેશમના રેશાઓનું નિર્માણ કરે છે. ત્યાર પછી જોયું સેરીકલ્ચર. પ્રશ્ન આવશે સેરીકલ્ચર કોને કહેવાય, તો કે રેશમ પ્રાપ્ત કરવા માટે રેશમના કીડાઓનો ઉછેર કરવો તેને સેરીકલ્ચર કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ આપણે કે રેશમના કીડાની જીવનગાથા, તો એના જીવનગાથા વિશે ચર્ચા કરીએ, તો કે માદા રેશમનો કીડો ઈંડા આપે છે અને ડિંભ નીકળે છે, જેને કેટરપિલર અથવા તો રેશમનો કીડો કહેવામાં આવે છે. કેટરપિલર વૃદ્ધિ પામીને તેની જીવનચક્રની ત્યાર પછીની અવસ્થામાં આવે છે. એ અવસ્થાને શું કહેવામાં આવે છે, તો કે યુપા અવસ્થા કહેવામાં આવે છે. આ અવસ્થામાં તે પોતાની આસપાસ એક ઝાડુ રચે છે કે જે તેને પકડી રાખવામાં મદદ કરે છે. હવે ત્યારબાદ તે પોતાના માથાને અંગ્રેજીના આઠડાના આકારમાં એક છેડાથી બીજા છેડા સુધી લઈ જાય છે, ત્યારે કેટરપિલર પ્રોટીનના તાંતણાનો શું કરે છે, સ્ત્રાવ કરે છે, જે હવાના સંપર્કમાં આવતા રેશમના તાર બને છે. હવે ઝડપથી કેટરપિલર આ તાર વડે પોતાની જાતને ઢાંકી દે છે. આ ઢાંકવા માટેના આવરણને શું કહેવામાં આવે છે, કોસેટો કહેવામાં આવે છે. હવે પ્યુપાનો હવે પછીનો વિકાસ આ કોસેટોમાં જ થાય છે અને તે પતંગિયામાં રૂપાંતરિત થાય છે. તો રેશમના તારનો ઉપયોગ રેશમના વસ્ત્રો બનાવવા માટે થાય છે. રેશમના કીડાના કોસેટોમાંથી રેશમના દોરા મેળવવામાં આવે છે. રેશમના કીડાના ઘણા પ્રકારો છે, જેઓ એકબીજા કરતા જુદા તરી આવે છે. તેના વડે મળતા રેશમના તાર પણ જુદા જુદા હોય છે. આથી તસર સિલ્ક, મુગા સિલ્ક, કોસા સિલ્ક વગેરે જુદા જુદા પ્રકારના રેશમના કીડાઓમાં રેશમના તાર વડે મેળવવામાં આવે છે. પ્રશ્ન આવે કે રેશમના કેટલા પ્રકાર છે, તો કે ક્યાં ક્યાં, તો કે રેશમના પ્રકાર સિલ્ક, તસર સિલ્ક છે, મેગા સિલ્ક છે, કોસા સિલ્ક છે, આ બધા રેશમના પ્રકાર છે. સૌથી સામાન્ય રેશમનો કીડો એટલે કે મલબેરી રેશમનો કીડો છે, એ સૌથી સામાન્ય હોય છે. મલબેરી રેશમના કીડાના કીડામાંથી મળતો રેશમનો તાર કેવો હોય છે, મુલાયમ હોય છે, લચકદાર હોય છે અને ચમકપણું ધરાવતો હોય છે. તેને જુદા જુદા રંગમાં રંગી પણ શકાય છે. રેશમના કીડાઓ ઉછેર એ ખૂબ જ પ્રાચીન વ્યવસાય છે, એટલે કે આ જે વ્યવસાય છે રેશમના કીડાનો ઉછેર કરવો એ ખૂબ જ પ્રાચીન વ્યવસાય છે. ભારત બહોળા પ્રમાણમાં આ રેશમનું ઉત્પાદન કરે છે. તો આ ચર્ચા હતી મિત્રો રેશમના કીડાની જીવનગાથા વિશે. તો આટલું જે આપણે બોર્ડવર્ક કરેલું છે એ બધું જ બોર્ડવર્ક તમારે ફરજિયાત હોમવર્કમાં લખવાનું છે. બંને ટોપિક રેશમ અને રેશમના કીડાની જીવનગાથા એ તમારે ફરજિયાત હોમવર્કની અંદર લખવાની છે. જે મુજબ મેં બોર્ડમાં લખેલું છે તે મુજબ તમારે ફરજિયાત હોમવર્કની અંદર લખવાનું છે. હવેની જે આગળની ચર્ચા છે એ મિત્રો આપણે ભાગ 6 ની અંદર કરીશું. નમસ્કાર.